हेलो फ्रेंड्स, गणेश चतुर्थी दिवसे गणेश स्थापना थाय त्यारे गणपति बाप्पा ने ठार डड़ावामां आवे छे। तो हूँ जे रीते ए ठार बनावूँ छूँ एनी रेसिपी आज हूँ तमारी साथे शेर करीश। आ ठार बिल्कुल चोख्खी सात्विक अने कांदा लसण वापर्या वगर बनावामां आवे छे। तो रेसिपीना विडियो में हूँ तमने बढ़ूज स्टेप बाय स्टेप परफेक्ट मेजरमेंट साथ बताईश, एटले तमारे आ ठाड़ बनावी हो तो सरलताथी बनावी शकाय। तो चालो गणपति बाप्पा माटे सरस मजानी ठाड़ बनावीए। सौथी पहला चूरमाना लाडू बनावीशुं। एना माटे एक मोटा बाउल में 500 ग्राम रवो लीधो छे। एमां एक वाटकी वजन में 100 ग्राम रोटली बनावे ए घऊंनो लोट उमेरीशुं। हवे आ बंने लोटने सारी रीते मिक्स करी लईए। मोण माटे एमां 4 मोटी चमची गायनू घी उमेरीने मिक्स करी लईए। हवे लोट बांधवा माटे साधारण गरम पाणी लीधुं छे, एमांथी थोड़ू थोड़ू पाणी लोटमां उमेरीने भाखरी बनावा माटे जेવો કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ લોટ બાંધીને રેડી કરીશું। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। આટલો લોટ બાંધવા માટે લગભગ 1.25 કપ જેટલું પાણી યુઝ થયું છે। હવે આ લોટમાંથી આ રીતના એક સરખા મુઠિયા કરી લઈએ। હવે આ રેડી કરેલા મુઠિયાને ફ્રાય કરીશું। એના માટે બીજી તરફ ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ સાધારણ ગરમ થઈ ગયું છે તો એમાં એકવાર કઢાઈમાં જેટલા આવે એટલા મુઠિયા ફ્રાય કરવા માટે મૂકીશું। ગેસ ફ્લેમ મીડિયમ ટુ લો તરફ રાખી મુઠિયાને બંને સાઈડેથી પલટાવતા રહીને ગોલ્ડન કલરના ફ્રાય કરીશું। મીડિયમ ટુ લો ફ્લેમ પર મુઠિયા ફ્રાય કરવાના હોવાથી એક બેચના મુઠિયાને ફ્રાય કરવામાં કમસે કમ 7-8 મિનિટનો ટાઈમ લાગે છે। મુઠિયા ફ્રાય કરવા માટે મેં અહીં તેલ યુઝ કર્યું છે। તમારે દેશી ઘી અથવા કાઉ ઘી યુઝ કરવું હોય તો કરી શકાય। હવે આ મુઠિયા દરેક સાઈડેથી ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે તો એને એક મોટી થાળી અથવા પરાતમાં કાઢી લઈએ અને બાકીના મુઠિયા બીજા બેચમાં ફ્રાય કરી લઈએ। ફ્રાય કરેલા મુઠિયાને રસ્તા વડે કૂટીને આ રીતે એના નાના ટુકડા કરી લઈએ એટલે એ જલ્દીથી ઠંડા થઈ જાય। બીજી તરફ બીજા મુઠિયા ફ્રાય કરવા માટે મૂક્યા છે, એને પણ પલટાવતા રહીશું। હવે આ ભાંગેલા મુઠિયાને મિક્સર જારમાં થોડા થોડા કરીને વાટી આ રીતના ચોખા ચારવાના ચાળણામાંથી ચારી લઈએ। બીજા બેચના મુઠિયા ફ્રાય થઈ ગયા છે તો એને પણ આ પરાતમાં કાઢીને રસ્તા વડે કૂટી લઈએ। આમ કરવાથી ફ્રાય કરેલા મુઠિયા ફક્ત 2-3 મિનિટમાં જ ઠંડા થઈ જાય અને ત્યારબાદ એને સરળતાથી મિક્સર જારમાં વાટી શકાય। થોડા થોડા કરીને બધા જ મુઠિયા વાટીને ચાળણામાંથી ચારી લીધા છે। હવે લાડુ બનાવવા માટે ચૂરમું રેડી છે તો બાકીના ઇન્ગ્રેડિયન્ટ પણ જોઈ લઈએ। ચૂરમું બનાવવા માટે 500 ગ્રામ રવાની સાથે 100 ગ્રામ ઘઉંનો લોટ એટલે કે ટોટલ 600 ગ્રામ લોટ લીધો હતો, એની સામે એનાથી અડધા ભાગનો એટલે કે 300 ગ્રામ દેશી ગોળ લીધો છે, આશરે 1.25 કપ જેટલું ગ્રેટ કરેલું ડ્રાય કોકોનટ તેમજ સિંગદાણાને શેકીને ઉપરની છાલ હટાવી આ રીતે ઝીણા ચોપ કરી લીધા, એ આશરે 1.25 કપ છે। 1 ટેબલસ્પૂન સફેદ તલ તેમજ લાડુની ઉપર લગાવવા માટે ખસખસ આમાંથી જોઈએ એ પ્રમાણે યુઝ કરીશું અને લાડુમાં નાખવા માટે ગાયનું ઘી યુઝ કરીશું। હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખી ફ્રાયપેનમાં 4 મોટી ચમચી ભરીને ઘી નાખીશું। ઘી મેલ્ટ થાય એટલે એમાં ઝીણા ચોપ કરેલા સિંગદાણા નાખી હલાવતા રહીને એને હલકા ગોલ્ડન કલરના સાંટડી લઈએ। 1 મિનિટ પછી સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે એમાં ગ્રેટ કરેલું ડ્રાય કોકોનટ નાખી એને પણ હલાવતા રહીને સાંટડી લઈએ। ડ્રાય કોકોનટ સાંટડાઈને એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી એમાં સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે ગેસ ફ્લેમ ઓફ કરી આ મિશ્રણને ચૂરમું રેડી કરીને રાખ્યું છે એમાં નાખી દઈએ। હવે ફ્રાયપેનને ફરી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે। ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 5 મોટી ચમચી ભરીને ઘી નાખીશું। ઘી મેલ્ટ થાય એટલે એમાં ગોળ ઉમેરી દઈએ। ગોળને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરીશું। આશરે 4-5 મિનિટ પછી ગોળમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે એટલે કે લાડુમાં નાખવા માટે ગોળનો પાયો રેડી થઈ ગયો છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ। ડ્રાય કોકોનટવાળા મિશ્રણને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી એમાં વચ્ચે ખાડો કરીશું।
હવે એમાં રેડી કરેલો ગોળ ઘીનો પાયો ઉમેરીને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. લાડુ બનાવવા માટે ચૂરમું રેડી છે, તો હવે સૌથી પહેલાં મૂસક માટે 4 નાની સાઇઝના તેમજ ગણપતિ બાપ્પા માટે 4 મોટી સાઇઝના એક સરખા લાડુ બનાવી લઈએ. નાની સાઇઝના લાડુ રેડી થઈ ગયા છે, તો હવે મોટી સાઇઝના એક સરખા લાડુ બનાવવા માટે મેઝરમેન્ટ કપમાં મિશ્રણ ભરીને હલકે હાથે પ્રેસ કરીશું. ત્યારબાદ એમાંથી આ રીતે લાડુ બનાવી લઈએ. 4 નંગ એક સરખી મોટી સાઇઝના લાડુ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ડરાવવા માટે તેમજ 4 નંગ નાની સાઇઝના લાડુ પણ રેડી કરી લીધા છે. હવે બાકીના મિશ્રણમાંથી પણ આ રીતના એક સરખા મોટી સાઇઝના લાડુ બનાવી લઈએ. બધા મિશ્રણમાંથી લાડુ બનાવી લીધા છે, હવે એની ઉપર ખસખસ લગાવીશું. થાળમાં મૂકવા માટે ચૂરમાના લાડુ રેડી થઈ ગયા છે, હવે બાકીની ડીશ પણ રેડી કરી લઈએ. સૌથી પહેલાં દાળ ભાત બનાવવા માટે દાળ અને ચોખાને બાફી લઈએ. એના માટે 1 કપ ભરીને લચકાની કોલમના ચોખા લીધા છે, એને પ્રેશર કુકરના મોટા ટીનમાં કાઢી લઈએ. 1/2 કપ તુવરની દાળ લીધી છે, એને પ્રેશર કુકરના નાના ટીનમાં કાઢી લઈએ. દાળ અને ચોખાને 3-4 વાર પાણી વડે વોશ કરી લઈએ. વોશ કરેલા ચોખામાં જેટલા ચોખા લીધા હતા એનાથી 4 ગણું પાણી નાખી 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. દાળમાં 5 ટીસ્પૂન મેથીના દાણા, 1 ટેબલસ્પૂન કાચા શિંગદાણા, 1 મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે ઝીણું કાપી લીધું છે એ ઉમેરી, 1 ઇંચ આદોનો ટુકડો આ રીતે સ્લાઇસમાં કાપી લીધો છે એમાં નાખીને, 1 નંગ તીખું લીલું મરચું લીધું છે એ ઝીણું કાપીને એમાં ઉમેરી, 5 ટીસ્પૂન જેટલી હળદર નાખીને જેટલી દાળ લીધી હતી એનાથી 3 ગણું પાણી એમાં ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. દાળવાળા ટીનને ચોખાના ટીનની ઉપર મૂકી ઉપરથી ઢાંકણ લગાવી કવર કરી પ્રેશર કુકરમાં મૂકીને મીડિયમ ફ્લેમ પર પ્રેશર કુકરમાં 5-6 વિસલ આવે ત્યાં સુધી બાફી લઈએ. દાળ ચોખા બફાય છે ત્યાં સુધીમાં બીજી તરફ શાકમાં નાખવા માટે લસણ વગરનો આદુ મરચાંનો મસાલો બનાવી લઈએ. એના માટે 150 ગ્રામ જેટલા લીલા મરચાં અને એનાથી 1/2 આશરે 70-80 ગ્રામ જેટલું આદુ લીધું હતું. મરચાના ડીચા હટાવી અને આદુની ઉપરની છાલ કાઢીને બંનેને પાણી વડે સારી રીતે વોશ કરી લીધા. ત્યારબાદ આદુને આ રીતે સ્લાઇસમાં કાપી લીધું છે. મસાલામાં નાખવા માટે 1/2 કપ જેટલું આખું મીઠું લીધું છે. હવે 1 મીડિયમ સાઇઝના મિક્સર જારમાં મરચાં, કાપેલું આદું તેમજ આખું મીઠું નાખીને વધારે ઝીણો પણ નહીં અને વધારે મોટો પણ નહીં એમ પ્રમાણસરનો મસાલો વાટી લઈએ. આદું મરચાંવાળો લીલો મસાલો રેડી થઈ ગયો છે, તો એને 1 નાની સાઇઝના પ્લાસ્ટિકના અથવા કાચના ટીનમાં કાઢી લઈએ. ભગવાનની થાળ માટે જ્યારે પણ કાંદા લસણ વગરની રસોઈ બનાવવી હોય ત્યારે આ જ મસાલો વાપરીશું. આ રીતે મસાલો રેડી કરી 1 એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દઈએ, તો કમસેકમ 20-22 દિવસ સુધી વાપરી શકાય. લાડુ સાથે કોરા મગ બનાવવામાં આવે છે, એના માટે 1 કપ ફૂલ ભરીને લીલા મગ 8 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા અને હવે એ સારી રીતે પલળીને ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. મગને પાણીમાંથી આ રીતની 1 કાણાવાળી ચાળણીમાં કાઢી લઈએ. હવે આ મગને બાફીશું. એના માટે બીજી તરફ 1 હાંડીમાં 4 કપ જેટલું પાણી લઈને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હાંડીમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું છે, તો હવે એમાં પલાળીને રાખેલા લીલા મગ ઉમેરી દઈએ. એમાં 5 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. એમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું એટલે પાણીમાં વધારે ઉભરો ન આવે. પાણીમાં ઉપર આ રીતનું જે ફીણ થાય એને ચમચા વડે કાઢી લઈશું. મગ બાફવા માટેનું પાણી ખરખરતું ગરમ કર્યું હતું, માટે હવે એને બાફવા માટે વધારે ટાઈમ ન લાગે. ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખી હાંડીની ઉપર આ રીતે ઢાંકણ અળગું કરીને મૂકીશું. 3-4 મિનિટ પછી હાંડી ઉપરથી ઢાંકણ હટાવીને મગમાં 1 વાર હલાવી લઈએ. ફરી હાંડીની ઉપર ઢાંકણ અળગું રાખીને મૂકીશું. હવે 3-4 મિનિટ પછી હાંડી ઉપરથી ઢાંકણ હટાવીને મગને 1 વાર ચેક કરીશું. મગને વધારે ઓવરકૂક નથી કરવાના, પણ આ રીતે આંગળી વડે પ્રેસ કરીને એને મેશ કરી શકાય એ પ્રમાણે જ બાફીશું.
હવે ગેસ ફ્લેમ ઓફ કરીને મગને એક આ રીતની કાણાવાળી ચાળણીમાં કાઢી લઈએ। બાફેલા મગને ચાળણીમાં કાઢીને એનું પાણી એક હાંડીમાં લઈ લીધું છે। આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, માટે એને ફેંકવાને બદલે શાકમાં કે દાળમાં નાખવા માટે અથવા એમાં શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર, મીઠું તેમજ પ્રમાણસર લીંબુનો રસ નાખીને પીવા માટે યુઝ કરી શકાય। હવે આ બાફેલા મગનું શાક બનાવી લઈએ। એના માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગી છે તો ગેસ ફ્લેમ લો તરફ કરી એમાં 1/2 ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ, 2 નંગ સૂકા લાલ મરચાં, 8 થી 10 કઢી લીમડાના પાન તેમજ 1 ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો નાખીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે એમાં 5 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર તેમજ 1/2 ટીસ્પૂન લાલ મરચું નાખીશું। હવે એમાં બાફેલા મગ ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। સ્વાદ પ્રમાણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। મગ બાફતી વખતે એમાં મીઠું નાખ્યું હતું, માટે હવે એ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે એમાં 1/2 ટીસ્પૂન લીંબુનો રસ તેમજ 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીને મગ સાથે મિક્સ કરી લઈએ। લો ફ્લેમ પર મગને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું, એટલે એમાં જે મસાલા નાખ્યા છે એની સાથે સારી રીતે મિક્સ થઈ જાય। આશરે 5 મિનિટ થઈ ગઈ છે તો ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને મગમાં એકવાર હલાવી લઈએ। કોરા મગનું શાક રેડી થઈ ગયું છે તો એમાં ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરી લઈએ। ગેસ ફ્લેમ ઓફ કરી શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। હવે આગળના સ્ટેપમાં રોટલી બનાવવા માટે લોટ બાંધી લઈએ। એના માટે 1 મોટા બાઉલમાં 2 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે। એમાં 1 ટીસ્પૂન મીઠું નાખી મોણ માટે 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું। લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું છે, એમાંથી થોડું થોડું લોટમાં ઉમેરીને રોટલી બનાવવા માટેનો લોટ બાંધી લઈએ। 1 કપ પાણી લીધું હતું એ બધું જ યુઝ થઈને લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો એની ઉપર 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખી લોટને ઉપરથી ચીકણો કરી લઈએ। હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં મૂકીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય। બીજી તરફ દાળ અને ચોખા પ્રેશર કુકરમાં બાફવા માટે મૂક્યા હતા એ બફાઈ ગયા અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો દાળ અને ભાતના ટીનને પ્રેશર કુકરમાંથી બહાર કાઢી લીધા છે। દાળવાળા ટીનને ઉપરથી હટાવી નીચેના ટીનમાં ભાત રેડી થયો છે, એમાં 1 ટીસ્પૂન દેશી ઘી ઉમેરીને મિક્સ કરી લઈએ। ભાત ગરમ હોય ત્યારે જ એમાં ઘી નાખીને મિક્સ કરી લેવાથી એ બિલકુલ છૂટતો જ રહે છે। હમણાં આ ટીનને ઢાંકીને પ્રેશર કુકરમાં જ રાખીશું એટલે એમાંનો ભાત ગરમ જ રહે। બાફેલી દાળને એક તપેલીમાં કાઢી દાળવાળા ટીનમાં 1/2 કપ પાણી નાખીને હલાવી દાળમાં ઉમેરી દઈએ। દાળ બાફતી વખતે એમાં 5 ટીસ્પૂન જેટલી હળદર નાખી હતી, તો હવે એમાં બીજી 5 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર તેમજ 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું નાખીને સ્વાદ પ્રમાણે 1.5 ટીસ્પૂન મીઠું નાખીને દાળને રવૈ વડે વલોવી લઈએ। હવે આ દાળને ઉકાળવા માટે ગેસ ફ્લેમ પર મૂકીશું। બીજી તરફ દાળનો વઘાર રેડી કરવા માટે બીજા ગેસ પર એક તડકા પેન મૂકી દીધું છે। બંને ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી દાળમાં હલાવતા રહીશું અને તડકા પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ નાખી તડકા પેનની ઉપર ઢાંકણ લગાવી દઈએ, એટલે એમાંથી રાઈ ફૂટીને બહાર ન ઉડે। હવે તડકા પેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં 1/2 ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ, 2 લાલ વઘારના મરચાં તેમજ 8 થી 10 કઢી લીમડાના પાન ઉમેરીને રેડી કરેલા વઘારને દાળમાં નાખી સારી રીતે મિક્સ કરી લઈએ। દાળમાં 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખી 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું, સાથે એમાં 1/2 કપ જેટલો દેશી ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ। ગોળ ઉમેર્યા બાદ દાળને લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ઉકાળી લઈશું। હવે આ આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ રેડી થઈ ગઈ છે, તો ગેસ ફ્લેમ ઓફ કરી દાળવાળા વાસણને સ્ટવ ઉપરથી નીચે ઉતારી એમાં 1 ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું।
હવે આગળના સ્ટેપમાં રીંગણ બટાકાનું રસાવાળું શાક બનાવીશું। એના માટે 250 ગ્રામ આ રીતના દેશી રીંગણ લીધા છે, સાથે એક મોટી સાઇઝનું ટામેટું તેમજ બે મીડિયમ સાઇઝના વજનમાં 250 ગ્રામ બટાકા લીધા છે। રીંગણની ઉપરનો ડીચવાળો ભાગ કાપી હમણાં એને આ રીતે આખા જ પાણીમાં ડૂબાવીને રાખીશું। બટાકાની ઉપરની છાલ હટાવી એને આ રીતે મીડિયમ સ્ક્વેરમાં કાપી લીધા છે અને ટામેટાને આ રીતે ઝીણું કાપી લીધું છે। હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખી કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગી છે તો એમાં 5 ટીસ્પૂન હિંગ તેમજ 2 લાલ વઘારના મરચાં નાખીશું, સાથે એમાં ઝીણું કાપેલું ટામેટું નાખીને મિક્સ કરી લઈએ। હવે એમાં 1/2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખી 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું। મસાલાને પણ ટામેટા સાથે મિક્સ કરીને સાંટડી લઈએ। સ્વાદ પ્રમાણે એમાં આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। ટામેટા ચરીને નરમ થઈ ગયા છે તો એની ઉપર તવેઠા વડે આ રીતે પ્રેસ કરીશું એટલે એ મેશ થઈ જાય। હવે એમાં કાપેલા બટાકા નાખીને મિક્સ કરી લઈએ। કઢાઈને ઢાંકીને 2 મિનિટ માટે બટાકાને કૂક કરીશું, ત્યાં સુધીમાં બીજી તરફ રીંગણને પણ કાપી લઈએ। હવે 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં રીંગણને આ રીતે મીડિયમ સ્ક્વેરમાં કાપી લીધા છે એ નાખીશું। કઢાઈમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું। મીડિયમ ટુ લો ફ્લેમ પર શાકને ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરીશું। આશરે 3 થી 4 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લઈએ। જરૂર મુજબ એમાં 1 કપ જેટલું પાણી નાખી ફરી શાકને ઢાંકીને કૂક કરીશું। હવે 3 થી 4 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લઈએ તેમજ રીંગણ અને બટાકાને પણ ચેક કરી લઈએ। શાકમાં રીંગણ અને બટાકા ચરી ગયા છે પણ એમાં રસો ઘણો ઓછો છે, માટે એમાં 1/2 કપ જેટલું પાણી નાખી શાકને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લઈએ। 2 થી 3 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લઈએ। રીંગણ બટાકાનું રસાદાર શાક રેડી થઈ ગયું છે તો ગેસ ફ્લેમ ઓફ કરી શાકમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરી લઈએ। હવે આગળના સ્ટેપમાં રોટલી બનાવીશું। એના માટે લોટ પહેલેથી જ બાંધીને રાખ્યો હતો, એને ફરી એકવાર મસળી લઈએ। જેટલી રોટલી બનાવવી હોય એટલા જ લુવા કરી બાકીનો લોટ એક સ્ટીલના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈશું। રોટલી વણવા માટે પાટલો વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો છે, તેમજ રોટલી શેકવા માટે બીજી તરફ ગેસ ઓન કરીને એક તવી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે। ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીશું એટલે રોટલી વણીએ ત્યાં સુધીમાં તવી પણ ગરમ થઈ જાય। રોટલી વણાઈ ગઈ ત્યાં સુધીમાં તવી પણ ગરમ થઈ ગઈ છે તો એમાં વણેલી રોટલી શેકવા માટે નાખીશું। નીચેની તરફથી રોટલી હલકી અમસ્તી શેકાય એટલે એને પલટાવીને બીજી સાઈડેથી ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈએ। હવે આ રોટલીને પલટાવી ડાયરેક્ટ ગેસ ફ્લેમ પર મૂકીને ફૂલવી લઈએ। એક તરફ રોટલી શેકીશું અને બીજી તરફ બીજી રોટલી વણીને રેડી કરીશું। આમ કરીને લોટમાંથી જેટલા લુવા બનાવ્યા હતા એમાંથી બધી જ રોટલી વણીને શેકી લીધી છે। હવે આ ગરમ ગરમ ફૂલકા રોટલીની ઉપર ઘી લગાવી લઈએ। ફૂલકા રોટલીને હમણાં કેસરોલમાં મૂકી દીધી છે એટલે એ ગરમ જ રહે। હવે આગળના સ્ટેપમાં કાકડીનું દહીંવાળું રાયતું બનાવીશું। એના માટે એક મીડિયમ સાઇઝની કાકડી લીધી છે। કાકડીને આ રીતે વચ્ચેથી કાપીને એકવાર ચાખી લઈએ, કારણ કે એનો સ્વાદ કડવો હોય તો એમાંથી બનાવેલું રાયતું ખાવાનું સારું ન લાગે। કાકડીનો ટેસ્ટ બરાબર છે તો હવે એના છેડાનો ભાગ કાપીને એની ઉપરની છાલ હટાવી દઈએ। હવે એને એક મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈએ। કાકડીની વચ્ચે જે આ રીતનો બીજવાળો ભાગ હોય એને હટાવી દઈશું। હવે ગ્રેટ કરેલી કાકડીના છીણને હાથમાં લઈ એનું બધું જ પાણી નીચોવીને કાઢી નાખીશું। કાકડીના છીણમાંથી જે પાણી નીકળ્યું છે એને ફેંકવાને બદલે ફેસપેક બનાવવા માટે યુઝ કરી શકાય, અથવા એમાં હની ઉમેરીને મોઢા પર લગાવવામાં આવે તો સ્કિનને ઘણો ફાયદો થાય। હવે રાયતું બનાવવા માટે ગ્રેટ કરેલી કાકડીમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘરનું જમાવેલું મોળું દહીં નાખીશું, સાથે એમાં 5 ટીસ્પૂનથી 1/2 ચાટ મસાલો,
પા ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર તેમજ સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. એમાં 1 ચૂટકી જેટલો કાળા મરીનો પાવડર તેમજ જરૂર પ્રમાણે બીજું 1 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરીશું. કાકડીનું દહીંવાળું રાયતું રેડી થઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન ફ્રેશ દાડમના દાણા તેમજ 1/2 ટીસ્પૂન ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. રેડી કરેલું રાયતું એક નાના બાઉલમાં કાઢી ઉપરથી દાડમના દાણા તેમજ ઝીણી કાપેલી કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. ગણપતિ બાપ્પાની થાળ માટે બધી જ રસોઈ રેડી થઈ ગઈ છે તો હવે એમને ધરાવવા માટેની થાળ રેડી કરી લઈએ. એના માટે 1 મોટી થાળીમાં અલગ અલગ રસોઈ પીરસવા માટે અલગ અલગ ડીશ તેમજ વાડકી મૂકી છે. એમાં વચ્ચેની ડીશમાં પહેલાં ગણપતિ બાપ્પાને સૌથી વધારે પ્રિય એવા ગોળવાળા ચૂરમાના લાડુ મૂકીશું. મીઠા મધુરા લાડુ સાથે ટીખા ટમટમતા કુરા મગ ખાવાના ઘણા સારા લાગે. બીજું રસાવાળું શાક રીંગણ બટાકાનું બનાવ્યું છે એ મૂકીશું. તમારે ખાલી બટાકાનું શાક બનાવવું હોય એ પણ બનાવી શકાય. બાજુની ડીશમાં ભાત પીરસીને સાથે ગુજરાતી ખાટી મીઠી દાળવાળી વાડકી મૂકીશું. એક નાની વાડકીમાં કાકડીનું દહીંવાળું રાયતું પીરસી બાજુની ડીશમાં રોટલીની આ રીતે જુડી વાળીને મૂકીશું. સાઈડમાં મૂકીશું કાળા મરીનો શેકેલો પાપડ. તો હવે રેડી છે ગણપતિ બાપ્પાને ધરાવવા માટે સરસ મજાની થાળ. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે આ રીતની થાળ બનાવીને અમે ગણપતિ બાપ્પાને ધરાવીએ છીએ. થાળ માટેની દરેક વાનગી ટેસ્ટ કર્યા વગર જ બનાવવાની હોય છે અને દરેક વાનગી રેડી થાય એટલે થાળીમાં આ રીતે પીરસીને સૌથી પહેલાં ગણપતિ બાપ્પાને થાળ ઢળાવવામાં આવે છે. ગણેશજીને તુલસી નિષેધ છે માટે થાળમાં તુલસીના પાનના બદલે દુર્વા એટલે કે દરોઈ મૂકવામાં આવે છે. તો તમે પણ ગણપતિ બાપ્પાને આવી ખૂબ જ મજેદાર થાળ ઢળાવવા માંગતા હોવ તો આ રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસિપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.